ને મિત્રો મજામાં મિત્રો તમે લોકો હોમવર્ક ની અંદર આ સરસ મજાનો પ્રયાસ કર્યો હશે અને અમુક લોકો તો એટલા બધા જેને કહેવાય એડવાન્સ ચાલી રહ્યા છે અને કારણ કે એને તો હવે રકમ જોઈને વિચારવા માંડ્યા છે કે આ બધું મનમાં ગોઠવી લે છે કે ભાઈ આમાં 3:4 છે એટલે ઓકે 3:4 આમ કલ્પનામાં જોડી દીધા છે પછી 77 માં 10% છે એટલે 70 મગજમાં આવી ગયા છે એટલે 70 દેખાય છે બરાબર અને પહેલું 50 છે અને બીજું શોધો એટલે 50 અહીં દેખાય છે 70 અહીં દેખાય છે 3:4 આમ દેખાય છે તો 70 ને 50 એટલે તરત બરાબર અહીંયા 70 છે અહીં 50 છે એટલે તરત ઓલા 20 વિચાર્યા પણ 20 એટલે તો ક્યાં 4 એમ એટલે 4 × 25 એટલે કે પાછળ છે એક્સ બની જાય એટલે 5 × 3 = 15 અને 70 ને 5 એટલે 85 યસ બિલકુલ સાચો જવાબ છે મિત્રો એટલે આ રીતે પણ તમે કરી શકો છો અને ધારો કે હજી જે લોકો નવા છે અથવા તો હજી એટલું બધું ફાસ્ટ નથી ચાલ્યું તો આપણે તો ખબર છે કે 77 માં 10% રહેલા છે તો હવે તમને ખબર જ છે કે 70 જ હોય બરાબર હવે હું ગણતો નથી કારણ કે તમે આગલા દાખલા જોયેલા જ છે હવે બીજી વાત છે કે આમાં 50 તો વેચાણ કિંમત આપી છે અહીંયા તમારો એક્સ છે જોવાનો છે બરાબર પછી ક્રોસ ની વાત છે એટલે મોટામાંથી નાનું એટલે તમે એ પણ જોઈ લીધું કે અહીંયા 20 આવે બરાબર પછી તો અહીંયા જેમ છે 70 ને એક્સ ની કઈ ખબર નથી પણ તમને એ તો ખબર છે કે 3:4 છે તો મેં તમને કે વાત કરી હતી કે 3:4 એટલે ખરેખર શું તો 3x અને 4x છે તો અહીંયા તમને ખબર છે કે આ 4x ની જગ્યાએ 20 છે તો તરત કહેશો કે સર 4 × શું કરી તો 20 આવે તો કે 5 જો અહીંયા 5 છે તો અહીંયા 5 છે એટલે 5 × 3 = 15 એટલે અહીંનો તમને મળી ગયો કે અહીંયા 15 છે એટલે 15 × 20 આવો જવાબ છે પણ 70 અને 15 યસ તમે કહો સર અહીંયા 85 હોય ને તો 85 માંથી 70 છે એટલે 15 આવે કારણ કે આ અને આ એને મધ્યમાં 70 હોવા જોઈએ કારણ કે નહીં તો કોઈ 55 મૂકે તો ચાલે 70 અને 55 નો ડિફરન્સ પણ 15 આવે પણ ના તમને ખબર છે કે આ બે ની મધ્યમાં આવવું જોઈએ એટલે કે આ 50 છે તો આ 70 થી કંઈક વધારે જ હોવા જોઈએ અને કેટલા વધારે હોવા જોઈએ તો તમને ખબર છે 15 જ હોવા જોઈએ ઇઝ ઇટ ઓકે તો તમે બિલકુલ સાચો જવાબ પકડ્યો છે કે આ જે 85 છે એ આનો જવાબ છે તો મિત્રો મજા આવી હવે થોડુંક આગળ થોડુંક નવું કે જેની અંદર ઓર મજા આવશે અને બીજું મિત્રો અમુક લોકો એના સૂત્રો ના આપણે તો સૂત્રો નહીં સીધું જવાબ અને મજા આવે એવી રીતે તો હું તમારા માટે એ તો હું પ્રયાસ કરું છું બસ તમે તમારા માટે પ્રયાસ કરજો જોઈએ 11મો દાખલો યસ મિત્રો આવું કંઈક જે નવું પૂછાય છે એની હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે ચર્ચા કરી કે શું પૂછાય છે તો ઘણી વખત આવું પણ મિશ્રણમાં પૂછાય કે 30 લિટર દૂધ છે ઓકે કોઈ પાત્રમાં 30 લિટર દૂધ છે એમાં 10 લિટર દૂધ કાઢી નાખ્યું ઓકે એ કાઢીને શું કર્યું કે પાણી નાખવામાં આવ્યું એટલે 30 લિટર પ્યોર દૂધ છે એમાંથી 10 લિટર દૂધ કાઢી નાખ્યું હવે 10 લિટર પાણી નાખી દીધું ફરીથી જે મિશ્રણ ને એટલે મિશ્રણ અલગ નાખ્યું છે એમાં વળી પાછું 10 લિટર કાઢી નાખો એ મિશ્રણ 10 લિટર કાઢી વળી 10 લિટર પાણી નાખી દીધું અને હવે એમ પૂછે કે મિશ્રણમાં કેટલા લિટર દૂધ હોય કેટલા લિટર પાણી હોય એનું પ્રમાણ શું હોય વગેરે જે કાંઈ પ્રશ્ન પૂછાય તો મિત્રો આવા દાખલામાં કરવું શું મિત્રો સાવ શોર્ટકટ ફરીથી આપણા આગળ કેટલું આ લિટર દૂધ છે તો કે 30 ઓકે હવે એ જે 30 છે જોઈએ ધ્યાન આપજો એ જે 30 છે એમાંથી કેટલા લિટર ઓછું કર્યું તો કે 30 માંથી 10 ઓછું કર્યું એટલે કેટલું વધ્યું 20 આવું કેટલી વાર કરવામાં આવ્યું તો કે 2 વાર તો આને આ વસ્તુને બસ 2 વાર લખી નાખવાનું પૂરું મિત્રો સમજાય છે મિત્રો ફરીથી આ જેટલું હતું એ અને એમાંથી 10 કાઢી નાખ્યું એટલે 30 માંથી 10 છે એટલે 20 આવું કેટલી વાર કર્યું તો કે આવું 10 વાર એટલે 2 વખત કર્યું બરાબર પહેલી વાર એ કર્યું વળી પાછું એ મિશ્રણ લઈને પાછું આ કર્યું બસ આ જવાબ મિત્રો કોઈ આના સૂત્ર બધું હોય છે ઘણું બધું હોય છે પણ આપણે એમાં પડવું જ નથી આપણે તો સીધું ફટાફટ થવું છે બીજી વાત કે આ તો એમને મોટી જ જવાનું છે એ તો ખબર જ છે હા કે ના તો એટલું બધું ઈઝી છે મિત્રો ખાલી એક ડિસિઝન લેશો કે ભાઈ બસ આ કરવું છે એટલે સાવ સિમ્પલ હે ને તો બસ જો આ 0 પણ વહી ગયા બરોબર તો 20 × 2 = 40 40/3 હવે તમને ખબર છે 40/3 તમે 3 કરો તો 3 × 1 = 3 આ 1 ઉપરથી 0 ઉતાર્યો અને તમે કહેશો હા સર 3 × 3 = 9 યસ પાછા 1 પછી પોઈન્ટ આવી જશે પોઈન્ટ અહીંયા 0 બરાબર અહીંયા 10 તો હવે તમને ખબર છે કે 3 × 3 = 9 બરાબર પાછા વળી 1 વળી 3 × 3 = 9 મતલબ કે 13.33 યસ એવો જવાબ છે હા કે ના તો મિત્રો આવું કંઈ હવે આ જ પ્રશ્નમાં હવે બીજો પ્રશ્ન હું પૂછી લઉં છું કે દાખલા તરીકે એમ પૂછ્યું હોત કે આટલા લિટર દૂધ છે એ ખબર પડી ગઈ હવે એમ પૂછે કે આમાં પાણી કેટલું હશે તો તમને ખબર છે કે 30 લિટર દૂધ હોય એમાં તમે 13.33 બરાબર આટલું ઓછું કરી નાખો તમે કહો સર 10 × 10 = 20 લિટર નાખ્યું પણ ના પાછું મિશ્રણમાંથી કાઢીએ નાખ્યું હતું ને તો 7 × 3 = 10 જો આવી રીતે થાય સીધો આપણે 0.00 હોય ને તો આનો સરવાળો કરીને 30 લઈ આવે છે તો 7 × 3 = 10 4 × 6 = 10
चार छ ने चार दस बे निकले 16.67 राइट। तो कोई एम पूछे कि दूध केटलू छे तो आटलू, एम पूछे के पानी केटलू छे तो आ दूध अने पानी नु प्रमाण केटलू छे तो तमे तर्क करशो के 13.33 जेम 16.67 बराबर समझे छे मित्रों 16.67 तो 13.33 जेम 16.67 शू छे दूध अने पानी, कोई कहे छे पानी अने दूध नु प्रमाण तो 16.67 जेम 13.33 मित्रों गम्मे ते पूछे हवे तमे राजा बनी गया छो। जो तमे यस कहता हो फरीथी जो तमे यस कहता हो तो हवे पछीनो दाखलो तमारे वीडियो स्टॉप करीने गणवानो छे। आर यू रेडी? चलो मूकी दऊं छुं। यस मित्रों तमारी सामे आ उदाहरण रेडी छे अने तमारे जाते ट्राय करवानी छे अने यस केटली मिनिट मां केटली सेकंड मां तमे गणो छो ए पण कहेवानो छे। चलो ट्राय करो वीडियो स्टॉप करो। फाइन मित्रों हवे तमने बधुं खबर छे, तमे अहींया 40 लखवा होय तो लखशो, અમસ્ત મગજમાં રાખશો, 40માંથી 4 જવા દેશો એટલે 36ના છેદમાં 40 આ તો ઉડી જાય છે એ ખબર છે રાઈટ। પાછું બીજી વાર 36ના છેદમાં 40, ધારો કે આવું 3 વાર કર્યું હોત તો પાછા 36ના છેદમાં 40, 4 વાર કર્યું તો પાછા ગુણ્યા 36ના છેદમાં 40, બસ કામ તો પતી જ ગયું છે, જીરો નહીં ઉડે કાંઈ વાંધો નહીં। પણ 40માં ખબર છે કે 10 × 40 અને 9 હા કે ના, અને આનો ગુણાકાર 6 × 9 = 54, 5 × 9 = 27, 27 × 5 = 32 બરાબર, છેદમાં શું આવશે 10। તમે તરત કહેશો સાહેબ આમાં તો પોઈન્ટ મૂકી શકાય, બિલકુલ સાચું છે 32.4 જેવું છે, બિલકુલ સાચું। ચાલો બીજો પ્રશ્ન, આની અંદર પાણી કેટલું હશે? તમે તરત વિચારો 40 માંથી 32.4 બાદ કરો તો 6 × 4 = 10, 2 × 3 = 7 × 3 = 10, યસ તો 7.6, જો નાખ્યું જે 4 × 4 = 8 લીટર, પણ તો 7.6 શું કામ કે જયારે ઓલું મિશ્રણમાંથી કાઢો તેમાં ભેગું દૂધ નીકળી જાય ને બરાબર। તો એવું પૂછી શકે, ધારો કે આવું તો પૂછ્યું જ નથી, હવે તમે તમને કોઈ એવું પૂછે કે એવું કરવાથી જયારે મિશ્રણમાંથી સાંભળો મિશ્રણમાંથી કેટલું દૂધ નીકળી ગયું હશે તો તમે આના આધારે કહી શકો યસ 0.4। તો મિત્રો કઈ પણ પ્રશ્ન પૂછાય કઈ વાંધો નથી, તમને એમ પૂછે કે હવે દૂધ અને પાણી ચાલો એનું પ્રમાણ કેટલું, તો તમને ખબર છે આ કેટલું છે 32.4, અને હવે તમને ખબર છે બાદબાકી, તો બાદબાકી કેટલી છે તો 7.6 હા કે ના। હવે કોઈ કહેશે કે સર આ પછી જો પ્રમાણ લેવું હોય ને ત્યારે જે કંઈ છેદ ઉડતા હોય ઉડાડતા જવાના, તો હવે પોઈન્ટ કાઢી નાખો બે જગ્યાએ એક એક આંકડા પછી છે એટલે નીકળી જાય, અથવા તો બે જાતમાં 10 વડે ગુણો છો। હવે તમને ખબર છે કે 4નો નિયમ છે મિત્રો, યાદ છે ને કે કોઈ પણ સંખ્યાને 4 વડે નિશેષ ભાગવી છે એ ચેક કરવા માટે છેલ્લા બે અંક જો ને 6 × 24 આ બરોબર, આમાંય તમને ખબર છે 76 બરોબર, 4 × 4 = 9 × 36 એટલે કે અહીંયા કેટલા આવી જશે ભાગાકાર કરી જ લઈ, અહીંયા 19 આવી જશે બરાબર, 4 વડે ભાગીએ છીએ, અહીંયા તમે જોયો છે 8 × 32, 8 × 32 અને 4 × 4 એટલે 81, તો જવાબ શું આવશે યસ 81.19। ફરીથી દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું હતું 81:19, પાણી અને દૂધનું પ્રમાણ કેટલું જો એવું પૂછે તો 19:81 મિત્રો। આવા પ્રશ્નો તો મજા આવી મિત્રો, તો આવું પૂછાય તો પણ હવે તમારા માર્ક્સ રેડી હશે, જોઈએ નેક્સ્ટ મિત્રો। પ્રશ્નને બરોબર સમજવાની કોશિશ કરજો અને તમને મજા પણ આવશે। હવે જો એક દૂધના પાત્રમાંથી 10% દૂધ કાઢી એટલું જ પાણી ઉમેરવામાં આવે છે, ઓકે આવું કુલ 3 વાર કરવામાં આવે છે, તો હવે શુદ્ધ દૂધ કેટલા ટકા? જો મિત્રો ટકાની જ વાત કરી, કેટલું આપ્યું છે એવું કંઈ કીધું જ નથી અને સીધા ટકા જ પૂછવા જાય છે, તો મિત્રો વિચાર કરો કે ટકા માટે તો તમને યાદ આવી જાય કે યસ સર કે જે કંઈ ટકા છે હંમેશા 100 છે, તો આપણે એક કામ કરીએ તો આપણી મેળાએ જ 100 લીટર જે દૂધ ધારી જ લઈએ, ચલો 100 લીટર દૂધ છે હા કે ના। હવે જો એટલે જે જવાબ આવશે ને એ સીધા ટકા જ આવી જશે, બીજી વાત કે 10% એટલે 100 ના 10% એટલે સીધું ખબર જ પડી જાય એટલે કે 90, અને આવું કેટલી વાર તો કે 3 વાર, ચલો આ કામ પતી ગયું બસ આ જવાબ હા કે ના। આ તો એમને વૈયા ગયા, આ મીંડું આ મીંડું આ મીંડું આ વૈયા ગયા, હવે આ પણ એક વૈયા ગયું, તો હવે તમને ખબર છે કે 9નો ઘન અથવા તો 90 × 81 × 9 એટલે તમે તરત કહેશો સાહેબ હવે તમને મોઢે આવડે છે, અને છેદમાં કેટલા છે 10, એનો અર્થ કે 72.9। મજા આવી મિત્રો, તો હવે તમને ગમે તે પૂછે આવડશે, તમને એમ પૂછે કે પાણી કેટલા ટકા રહેશે, તમે શું કરશો 100 માંથી 72.9 કારણ કે બાકીનું બધું પાણી જ છે, તો 100 માંથી એટલા બાદ કરી નાખશો,
એટલે કે હવે તમને દૂધનું પૂછે કેટલા ટકા, પાણીનું કેટલું પૂછે, એનો પ્રમાણ પૂછે તો પણ તમને હવે આવડે છે. તો જો તમે યસ કહેતા હો તો એક હોમવર્કનો આ પ્રકારનો દાખલો આપી દો. આર યુ રેડી? પણ હા, તમારે આ દાખલામાં સ્પીડ પણ કરવાની છે અને સાચો જવાબ પણ શોધવાનો છે અને કોમેન્ટમાં પણ લખવાનો છે. ચલો જોઈ લઈએ. યસ મિત્રો, અગાઉ આ ટાઈપના પ્રશ્ન પૂછાયેલા હતા એના આધારિત તમારા માટે આ પ્રશ્ન. 20 લિટર રંગ અને એક ડબ્બો, એમાં 2 લિટર રંગ કાઢી નાખ્યો, ઓકે, એટલું ટર્પેન્ટાઇન ઉમેરાણું. આવું હજીવ 2 વાર કરાય છે. હવે રંગ અને ટર્પેન્ટાઇનનું પ્રમાણ શોધો. મિત્રો, આ તમારે બહુ નિરાતે પણ બહુ સમજીને, અને નિરાત એટલે હવે તમે સમજો છો, એવી નિરાત નહીં, આમ સ્પીડવાળી નિરાત, પણ ભૂલ ન થાય એ જોવાનું છે. કારણ કે આપણે ભૂલ ન થવી જોઈએ, ઉતાવળ કરવાની છે, પણ અકસ્માત ન થવો જોઈએ. મતલબ કે ફૂલ સ્પીડે જ જવાનું છે, પણ બ્રેક અને બધી બાબતે કંટ્રોલ. તો મિત્રો, એક શબ્દ ખરી ફરીથી હું કહું છું, અહીંયા હજુ શબ્દ સમજી જાજો, બરોબર? ઉતાવળમાં હજુ શબ્દ જો ભૂલાઈ જશે તો મારી દેશે. તો મિત્રો, તમારા માટે આ પ્રશ્ન છે. અને બીજું, હા, રંગ અને ટર્પેન્ટાઇનનું પ્રમાણ, હા, ગોટાળા ન થાય મિત્રો, ટ્રાય કરો, કોઈ ટેન્શન નહીં, અને મોજ સાથે. તો યસ, તમારે જવાબમાં કોમેન્ટની અંદર આનો કેટલી કેટલા સમયમાં અને સાચો જવાબ, બે વસ્તુ તો ખાસ કરવાની છે. મિત્રો, જો ખરેખર મજા આવતી હોય તો યસ, એ મજા છે તમારે આ કેની, યસ, જોઈનની. મિત્રો, આ જોઈનની મજા તમે જે લઈ રહ્યા છો, એ મિત્રોનું જે હાસ્ય છે, એ હાસ્ય અન્ય સુધી પહોંચે એવો પણ પ્રયાસ કરવાનો છે. મિત્રો, એટલે જ હું તમને કહું છું કે તમે લોકો જ આપણા આ કાર્યને આગળ લઈ જઈ શકશો, અને તમારે જ આજુબાજુ બધાને શેર કરતા રહ્યો, બધાને એમ કહો કે યસ, રાત્રે જે આપણો ડાહીરો છે એમાં પણ આવતા રહીએ. અને હા, જે કંઈ આપણા યુટ્યુબ થકી, ફેસબુક થકી, ઇન્સ્ટાગ્રામ થકી જે કંઈ કાર્યક્રમો છે એમાં બધા જોડાતા રહીએ. અને હા, કંઈ પણ મૂંઝવણ હોય તો તમને એ વોટ્સઅપ નંબર મેં આપી દીધા છે. કયા છે? 8 8 6 4 2 2 5. તો મિત્રો, આનંદથી વોટ્સઅપથી જરૂરથી કંઈ મૂંઝવણ હોય તો મને મેસેજ કરો, પણ હા, લડી લેવું છે તો લડી જ લેવું છે. તો યસ, હું રાહ જોઉં છું તમારા કોમેન્ટ્સની. આવજો.